अजाण्या नंबरो परथी वीडियो कॉल्स रिसीव करतानी साथे ज सामे देखाय छे पुलिस यूनिफॉर्म मां एक व्यक्ति। पाछळनी दीवाल पर महापुरुषोनी तस्वीरो आ જોઈને કોલ રિસીવ કરનારી વ્યક્તિ ગભરાઈ જાય અને એના મનમાં એવા વિચાર આવે કે મેં તો એવી શું ભૂલ કરી છે કે પોલીસે અથવા તો કોઈ જે તે હોદ્દેદારે મને ફોન કર્યો। આનો જ ફાયદો ઉઠાવે છે ડિજિટલ અરેસ્ટ કરનારા લૂંટારાઓ। આ લૂંટારાઓ લોકોને પોલીસ ઓફિસર બનીને ડરાવે છે, ધમકાવે છે, કલાકો સુધી ઘરમાં બંધ રહેવા માટે દબાણ કરે છે, દેશદ્રોહી, આતંકવાદી, દુષ્કર્મી આવું કહીને લાખો કરોડો રૂપિયા લૂંટી લે છે। વડોદરામાં પણ આવી જે ઘટના બની છે, 34 કલાક યુવકને બંધક બનાવ્યો, અલગ અલગ એપ્લિકેશનો એની પાસેથી લખાવી અને પછી રૂપિયા પડાવી લીધા, લાખો રૂપિયાની ઠગબાજી કરી। નમસ્કાર, આપની સાથે હું સેજલ। ઓનલાઈન છેતરપિંડીની સાથે હવે સાયબર માફિયાઓ ડિજિટલ અરેસ્ટના કીમિયાથી લોકોને ડરાવીને લાખો કરોડો રૂપિયા પડાવી રહ્યા છે। ડિજિટલ અરેસ્ટથી લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી લેવાના અનેક કિસ્સાઓ આપણે હમણાં જોયા છે, પોલીસના ચોપડે પણ નોંધાયા છે। એવામાં વડોદરામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો। વડોદરાના એક યુવકને 34 કલાક સુધી ડિજિટલી અરેસ્ટ રાખવામાં આવ્યો અને 1.5 લાખ કરતાં વધારે એની પાસેથી પડાવી લેવાયા। 3/11 એટલે ત્રીજી તારીખના દિવસે બપોરે યુવકને એક ફોન આવ્યો જેમાં એને એવું કહેવામાં આવ્યું કે તમારો સિમ કાર્ડ બ્લોક થઈ જશે, એટલે યુવક ડરી ગયો। પછી યુવકને અલગ અલગ ઓપ્શન્સ આપવામાં આવ્યા અને સામે છેડેથી જે પણ સૂચનાઓ મળતી રહી એ પ્રમાણે યુવક આગળ વધતો ગયો। એના થોડા સમય પછી યુવકને આવ્યો વિડીયો કોલ। મુંબઈ પોલીસના લોગો સાથે એક પોલીસ અધિકારીએ પોતાની ઓળખ આપી અને એવું કહ્યું કે તમે મની લોન્ડરિંગમાં સસ્પેક્ટ છો અને અમે તમને ડિજિટલ કસ્ટડીમાં લઈ રહ્યા છીએ। અને પછી અલગ અલગ અધિકારીઓ, સુપ્રીમ કોર્ટના જજ, વકીલ બનીને વિડીયો કોલમાં આવે અને ડોક્યુમેન્ટ્સ એ યુવકને બતાવે, એને ધમકાવે અને એને એવું કહેવામાં આવે કે આ કેસ પતાવવો હોય તો 5 લાખ રૂપિયા અથવા 3 વર્ષની જેલ, આવી ધમકી એને આપવામાં આવે। એટલે યુવક 3 નવેમ્બર બપોરે 1 વાગ્યાથી લઈ અને 4 નવેમ્બર રાતના 10 વાગ્યા સુધી ઠગાબાજુની બનાવટી વાતોમાં આવી ગયો અને 1,65,000 રૂપિયા સામેવાળાના અલગ અલગ ખાતાઓમાં એણે ટ્રાન્સફર કરી દીધા। એના માટે એ યુવકે 15 વર્ષથી ભેગા કરેલા PPFના પૈસા પણ ઉપાડવા પડ્યા અને આટલેથી આ ઠગબાજો ન અટક્યા, બીજા 3.5 લાખ કરતાં વધારે રૂપિયા એની પાસેથી માંગ્યા। યુવક એ હદે ગભરાઈ ગયો હતો કે એને સુવા માટે રાત્રે કેમેરો ચાલુ રાખવો પડ્યો, લાઇટ્સ ચાલુ રાખવી પડી, કપડાંય કેમેરાની સામે બદલવા સુધીની ફરજ પાડી। સામે વિડીયો કોલ થકી સુપ્રીમ કોર્ટના જજને મળવા યુવકને કેમેરા સામે કપડાં બદલાવ્યા, સફેદ કપડાં કેદીની જેમ પહેરાવ્યા જેણે યુવકે કોઈ ગુનો કર્યો છે મોટો, અલગ અલગ એપ્લિકેશન્સ એની પાસેથી લખાવી યુવકને 34 કલાક સુધી ડિજિટલ માધ્યમથી બંધક બનાવીને એક રૂમમાં રાખ્યો। આ દરમિયાન યુવકના બહેન ને આ ઘટના એની જાણ થઈ અને પછી એણે એમના કોઈ પરિચિતને આ ઘટના વિશે કહ્યું કે ભાઈને આવી રીતે 34 કલાકથી ડિજિટલ કસ્ટડીમાં લીધા છે, એટલે એમના જે પરિચિત હતા એમને સાયબર એક્સપર્ટ સાથે વાત કરી અને ત્યાર પછી એ સાયબર એક્સપર્ટ સુધી વાત પહોંચી તો તરત જ સાયબર એક્સપર્ટે યુવકના બહેન સાથે વાત કરી અને આ કેસની બધી ડિટેલ્સ જાણી। જે તે સમયે યુવકને કોઈ જ પ્રકારની મદદ લેવા માટે તૈયાર નહોતો થતો, એટલો ડરેલો હતો કે પરિવારજનો કોઈ મદદ એને આપે તો પણ એ તૈયાર નહોતો। પછી સાયબર એક્સપર્ટે એને કોલ કર્યો, એને સમજાવ્યા કે આ પ્રકારની કોઈ જ પ્રોસેસ ભારતીય કાયદામાં નથી, ન્યાય સંહિતામાં નથી અને તમે ખોટા કેસમાં ફસાયા છો, તમે તરત જ ફોન કટ કરી દો, ફોનનું ઇન્ટરનેટ બંધ કરી દો। અને લાંબી સમજાવટ એને કરવામાં આવી, પછી એણે કોલ કટ કર્યો અને આવી રીતે એ છેલ્લા 34 કલાકથી ડિજિટલ અરેસ્ટ રહ્યો અને એ ડિજિટલી અરેસ્ટ યુવકને સાયબર એક્સપર્ટની મદદથી મુક્ત કરાવવામાં સફળતા મળી। ત્યાર પછી સાયબર ક્રાઇમની હેલ્પલાઇન નંબર 1930 પર એ જ દિવસે રાત્રે ફરિયાદ નોંધાવાઈ। સૌથી મોટી વાત કે તમે કંઈ ખોટું કર્યું જ નથી તો તમારે કોઈ જ ડરવાની જરૂર નથી। બીજી વસ્તુ એ, કાયદો એવું નથી કહેતો કે કોઈ તમને ઓનલાઈન અરેસ્ટ કરી શકે કે કોઈ તમને ડિજિટલી અરેસ્ટ કરી શકે, એવો કોઈ કાયદો જ નથી કે તમને ક્યાંય જજની સામે કોઈ હાજર કરી શકે। ઓનલાઈન આવું કશું જ થતું નથી। જો તમે કે તમારા કોઈ પરિચિત આ રીતના ખોટા સાયબર ક્રાઇમના કેસમાં ફસાયા હોવ તો 1930 પર કોલ કરો,
ફરિયાદ કરો, તમને કોઈ ધમકી આપે. કેમ કે પોલીસ પહેલી વસ્તુ તો એ કે તમને ઓનલાઈન અરેસ્ટ નથી કરતી, બીજી વસ્તુ એ કે ઓનલાઈન પૂછપરછ પણ નથી કરી શકતી, અને ત્રીજી વસ્તુ એ કે જો કોઈ તમારા પર માનો કે કોઈ ગુનો નોંધાયો છે, તમે કોઈ ક્રાઇમમાં ફસાયા પણ હોવ છો, તો પોલીસ રૂબરૂ તમારી પાસે આવે છે. તમને ફોન પર આવી રીતે ધમકાવવાનો કોઈ જ કાયદો નથી, પોલીસ આવું કરી જ નથી શકતી, તમને ઓનલાઈન ધમકાવી પણ નથી શકતી અને વિડીયો કોલ પણ નથી કરી શકતી, એવો કોઈ કાયદો છે નહીં. એટલે આટલા બધા કિસ્સાઓ સામે આવ્યા પછી પણ બેક ટુ બેક આવી ઘટનાઓ સામે આવી રહી છે, એટલે અમે આ સ્ટોરી તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને તમને ફરી એકવાર સતર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આવો કોઈ કાયદો છે નહીં. જો તમને કોઈ આવી રીતે ખોટી રીતે હેરાન કરે છે, તમને અરેસ્ટ કરવાની કોશિશ કરે છે, તો 1930 પર તમે ફોન કરી તમારી ફરિયાદ નોંધાવી દેજો. તમારા પરિચિત સાથે, તમારી સાથે આવું ક્યાંય થવાનું, કોઈએ પ્રયાસ કર્યો હોય આવું કરવાનો, અને તમારા પરિચિતોમાં અથવા તમે ક્યાંય આવી રીતે ફસાયા હોય, અથવા તો તમે આ ઘટનાઓ પર શું માનો છો, આવા ફ્રોડ કોલ પર શું માનો છો, આ બધું જ તમે લખીને અમારા સુધી પહોંચાડી શકો છો. કમેન્ટમાં તમે તમારા જે મંતવ્યો છે એ લખજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.